वासी नारायणस्य स्वरूपम् त्वमेवासि मूलाक्षरं च प्रयागम् त्वमेवासि शास्त्री च योगी स्वरूपम् चिरंजीव स्वामिन् शतं जीव स्वामिन् चिरंजीव स्वामिन् शतं जीव स्वामिन्।
આપને સૌ દુખિયા છે એની પાછળનું એક જ કારણ છે, વચનામૃત અને સ્વામીની વાતોમાં અવિશ્વાસ. મહારાજે મધ્યના 13માં એટલી બધી વિવેકથી, મીઠાશથી, ભક્તિથી, હે પરમહંસો મોટેરા મોટેરા હો, વાતનું સમજતા હોય તે આગળ આવો. અમે જે આ વાત કરીએ છીએ ડોરે કરીને, દંભે કરીને કરતા નથી. અમારી અજમાવેલ છે, અમારી અનુભવેલ છે. આ વાત કોઈકને સમજે જાય, કોઈક આ વાત કોઈકને સમજી જાય તો એના જીવનું અતિરૂડું થાય, એવા હેતુથી આ વાત કરીએ છીએ. પછી પ્રભુએ ખૂબ જ વાતો કરી છે. ત્રિલોકીનું રાજ્યને ઠીકરું માગીને વર્તવું, બધું સર્ગ રાજ્ય મળે અને ઠીકરું માગીને ખાવું એ સમવર્તે છે. અતિશય રૂડા પંચવિષય અને અતિશય રૂડા પંચવિષય સમવર્તે છે. અમારા વિશે જે અતિશય સદ્ધર્મ છે એનો અમને કોઈ ભાર જણાતો નથી. આ નાના છે, આ મોટા છે, હરિભગત એવો બી ભાર જણાતો નથી. પછી બધી ઘણી વાતો કરીને ભગવાન સ્વામિનારાયણ કહે છે, અમારા હૃદય આકાશની છે, એક તેજ છે,
એ પ્રકાશની જ્યોતિ વિશે ભગવાનની મૂર્તિ છે. એ મૂર્તિને અમે દેખીએ છીએ, અમે એ જ છીએ. તમે ત્યાં સૌ બેઠા છો. હજી બધી વાતો કરી, પછી ધીમે ધીમે વાત કરી, ગઢરૂ શહેર કે આસરી કાંઈ દેખાતા નથી. ભગવાનને સંત જ્યાં હોય ત્યાં અક્ષરધામ. જ્યારે હું પોસ્ટમાં હતો, કાર્યકર્તાઓ ખૂબ ધ્યાનથી વાત સાંભળી લે. આપણું બધું જ એનાલિસિસ બુદ્ધિને આધીન છે. એક ભયંકર પાપ છે. જે બુદ્ધિ તમારા દોષનું દર્શન કરાવતી નથી, એ બુદ્ધિમાં તમે વિશ્વાસ મૂકો એટલે શું? જે બુદ્ધિ તમને દાસત્વની સૂઝ નથી આપી શકતી, એ બુદ્ધિમાં તમે વિશ્વાસ મૂકો એટલે શું? જે બુદ્ધિ નારકી છે, જેના જેને મનુષ્યચરિત્ર અને દિવ્ય ચરિત્રનો ભાન નથી, એ બુદ્ધિ તદ્દન ગલત છે, અહંકારનું પોષણ કરે છે. આપણે બધા જ પ્રસંગો બુદ્ધિથી જોઈએ છીએ. અત્યારે ને સાંજે હું એક જ વાત તમને સમજાવવા માગું છું. કોઈ એમ કે પ્રસંગો નથી બનવાના, શક્ય જ નથી. જ્યાં સુધી તમારામાં અહંતા મમતા છે એક, જ્યાં સુધી આત્મા કરતાં મન બુદ્ધિનો પ્રભાવ વધારે છે બે, જ્યાં સુધી દાસત્વનો ખ્યાલ નથી ને દાસત્વમાં રહ્યા નથી ટક્યા નથી ત્રણ, દરેક વ્યક્તિના કોઈપણ વ્યક્તિના કોઈપણ સાધકના કોઈ ભૂલકુની યાત્રા કરનાર કોઈપણ સેવક કાર્યકર્તા એના જીવનમાં પ્રસંગો આવવાના છે. હવે એક રીત બદલીએ આપણે. હેસ ફોર ધ એક્ઝામ્પલ કે અશોકને તરુણ છે, તરુણની એની રીત છે, અશોકની આગવી રીત એની છે. એકનામાં કોઈ હેત ને વેગ દેખાય, એકનામાં થોડો વિવેક ને સમજણ દેખાય. કદાચ સંજોગોના આધીન અશોકે સૂચન કર્યું હોય ને તરુણે સૂચનને સ્વીકાર્યું ન હોય, એવું બનવાનું છે. અથવા કદાચ તમારી રૂબરૂમાં કોઈ વ્યક્તિ કોઈની પર ગરમ થતી હોય ને તે વખતે તમને ભાવફેર થવાનો છે જ, અથવા બુદ્ધિથી વિચારવાનો છે. જેમ જેમ બુદ્ધિથી પ્રસંગને વિચારતા જઈશું તેમ તેમ આંટી પડતી જશે, અભાવ આવશે, અરુચિ. આજે આપણે એક ચેપ્ટર 9 લેવું છે, 5-7 પ્રસંગ કહેવાનો છે. કેવળ ભગવાનના બળે જીવું. મધ્યના તીરની વાત મેં એટલે શરૂઆત કરી, કેવી ગરીબઈ, કેટલો વિવેક, મોટેરા મોટેરા હો, આ કોઈકની જ વાત છે, કરોડમાં કોક, એમાં આપણે નંબર લગાડવો છે. જ્યાં સંત ત્યાં અક્ષરધામ. પંચમહાભૂતની દ્રષ્ટિ છે એટલે જગત છે. ચર્મચક્ષુથી જોઈએ છે એટલે સ્ત્રી પુરુષનો ભાવ છે, ભાસ છે, આભાસ. પણ એ દ્રષ્ટિ બદલવા માટે સર્વોત્તમ બે માર્ગ છે. એક છે પ્રભુના બળે જીવો. સંજોગોના આધીન અશોક સાચો છે, તરુણ હકડી ફક છોડતો નથી, માનો કે. ત્યારે અશોકે એક બાજુ બેસીને બીજા વિચારમાં નહીં જો આને આમ કર્યું હોય તો સારું થાય, અને આમ કર્યું હોય તો સારું થાય, બીજાને વાત કરવાની કોઈ જરૂર ન હોય એવા વિચારમાં બીજાએ આ થયું તો સરસ સોબત, સ્વામીજીનું સરસ સોબત, વિકાસ સરસ થાય, એને બી ફાયદો થાય, એવા બધા ઘણા વિચારો આપણા હૃદય વિશે થાય છે. જ્યારે આપણે સાથે કામ કરીએ ત્યારે આપણને ખ્યાલ આવે. અને એક સહેલો માર્ગ એ છે પ્રભુના બળે જીવવાનો છે. એક બાજુ અંતર તપાસીએ તો આપણને ખબર પડે કે દરેક ગંદકી છે, બીજી બાજુ ભગવાન સ્વામિનારાયણ વાત કરતા હોય. હું જ્યારે હૃદય આકાશની વિશે જોઉં છું ત્યારે તેજની મૂર્તિ છે, અક્ષર બ્રહ્મ છે,
ત્યાં તમે બેઠા છો, પ્રકાશે યુક્ત છો, દિવ્ય છો. હવે જ્યારે મધ્ય તેર સામાન્ય અમાવાસ્યાના દિવસે જ્યારે પ્રગટ્યું ત્યારે કેવા પરમહંસો બેઠા છે, કેવા હરિભક્તો હતા, જ્ઞાન નીકળ્યું છે કેવી રીતે. સાથે એ ભગવાન અક્ષરધામમાં નિરંતર રહે છે અને અક્ષર અનુયે અનુમાં વ્યાપક છે. અક્ષરની દ્રષ્ટિને પામો એટલે ચામડા ન દેખાય. સહેલો માર્ગ છે, હા બે. કાર્યકર્તાઓને કંટાળાવવાનો, બેચેની આવવાની, ઉપેક્ષા આવવાની, ડાપણ થઈ જવાનું, ઘણું બધું થઈ જવાનું. પણ સવારે મેં કહ્યું બીજાને વાત, બીજે ત્રીજાને નહીં કરવાની, આ એક ચરી પાડવાની છે. આપને પ્રભુએ પ્રભુના બળે જીવવાનું છે. ભયંકર ભૂળાઘાટ એ બી થવાના, ભયંકર ઉપેક્ષા એ બી થવાની, કોઈ વ્યક્તિ સાથે રહેતા હોય તેનો સ્વભાવ ન ગમે એ બી થવાનું, અને તમારી સાત્વિક વૃત્તિને કાઢવા માટે તદ્દન નિર્દોષ ભાવે જ્યારે પ્રભુ પસંદ કરતા હોય ત્યારે. સાત્વિકતા ક્યારેય પોતાના દોષનું દર્શન થવા દેતી જ નથી, એટલે એને નરક સમાન છે, ભયંકર બંધનરૂપ છે. સાત્વિકતાની સ્વસારક પોતાના દોષનું દર્શન ન જ કરવા, એ બીજાના દોષમાં જ રાચે, એ બુદ્ધિથી જ મૂલવે. સાત્વિકતા નીચ છે, રજુગુણી માણસ બુદ્ધિથી નહીં મૂલવે, તમોગુણી માણસ બહુ બુદ્ધિથી નહીં મૂલવે. સાત્વિક બુદ્ધિવાળો માણસ આપને પ્રભુના બળે જજમવું છે. પ્રશ્ન આટલો છે. એક પ્રસંગ કહી દઉં, હું સ્વામીજીની સાથે ટપાલમાં હતો. મુજીદનના એક યુવાન મારી સાથે, એની પ્રીતિ, અમે બધા રાત્રે ખૂબ બેસી, મેરીડ થયા, પરણ્યા, ઘરવાળી બી સત્સંગીની દીકરી, બાપાએ જ લગ્ન કરાવેલું, બંને એકાંતિક ઘર. ધીમે 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 3 વર્ષમાં બેની વચ્ચે ભયંકર આંટી ઊભી થઈ ગઈ. બંને ભક્તો, બંનેના અમરીશ પરિવાર જેવા, પ્રસંગો જ્યારે ઊભા થાય ત્યારે અપેક્ષાથી, બુદ્ધિના ભાવ પ્રભાવથી આપણે જોતા હોઈએ છીએ, અને આમ વર્તવું જોઈએ, આ કેમ ના વર્તે. અક્ષરધામમાં એ બોગસ ચીજ છે, અને આમ વર્તવું જોઈએ કેમ ના વર્તે. અને બુદ્ધિ પ્રધાન વ્યક્તિના જીવનમાં કોકનો હે, કોઈક વ્યક્તિનું હેતનો અમે હોય છે, અમારે હેતને મારે બહુ ફાવ્યો છું. કોઈક વ્યક્તિ અતિ હેતાર હોય, બુદ્ધિ બધાની વ્યક્તિને નેચરલ આવે કે આમ વર્તે તો સારું, આમ વર્તે તો સારું, આમ વર્તે તો સારું. અક્ષરધામમાં તો એક જ અંગ કામમાં આવે છે, ગુણાતીત ભાવ. ત્યાં કોઈ કોઈ કામમાં આવતું નથી, ગુણાતીત ભાવ, સમજણ. પ્રીતિનો અંગ બી પહોંચાડે, વિશ્વાસનો બી પહોંચાડે, દાસત્વનો અંગ બેસ્ટ આ છે. આપણે એક સંકલ્પ કરવાનો છે, પ્રભુના બળે જીવવાનું છે. આપણા પ્રભુ અક્ષરધામના, એમના બળે હું અક્ષરધામનો. જે થયેલું છે અક્ષરધામમાં થઈ રહ્યું છે, હવે નથી મનાતું. બુદ્ધિને એક ઠેકાને બાજુમાં મૂકીને, ડાબળી મૂકીને પોતાની રૂમમાં બેસી જવાનું. એટલે મારો મિત્ર આવીને મને કહે, હું સ્વામીજી પાસે લઈ ગયો, બે સ્વામીજી બંને ઘર સત્સંગી, તમને ખબર છે બંને આપના હતો અને હતી મોટી તિરાડ ઊભી થઈ ગઈ છે. મેં કહું ગંગા નદી સ્વામીજી પસાર થઈ જાય. સ્વામી એકદમ હસી પડ્યા, આટલી મોટી તિરાડ. સ્વામી હસતા હસતા કે આવું કેમ થયું. પેલો દીકરો બિચારો કાંઈ બોલ્યો નહીં. અરે સ્વામીજી એક શબ્દ વાપર્યો બસ, કોઈ ભજન કરે કે ન કરે આપણે કરો. સ્વામીજીએ બીજો તરત શબ્દ વાપર્યો,
આપણે આત્મીયતા પ્રગટાવી છે, આપણે અક્ષરધામમાં રહેવું છે, આપણે સાચા હોઈએ અને બેહુદું વાતાવરણ ઘરમાં આત્મીયતા જેવું દેખાઈને ભજન કરો. તે વખતે બુદ્ધિના મૂલ્યાંકનોને બાજુમાં રાખીને કોઈની સાથે ચર્ચા કર્યા સિવાય, અભાવ ભાવભેરી વાતો કુટુંબમાં પરિવારમાં કર્યા સિવાય, સાથી મિત્રોમાં કર્યા સિવાય, મારી અને તમારી ફરજ છે ભજન કલ્યાણ. બે સાત્વિકતાના ડુંગરો અથડાય, કેટલી ખતરનાક પરિણામ આવે. એક ગુરુમુખી વર્તતો હોય ને તરત જ બીજો માણસ સાત્વિક બુદ્ધિથી એમ જ કે આમ કરો, કેટલું ખતરનાક રિઝલ્ટ આવે. હું સ્વામીજીની આજ્ઞા પ્રમાણે રહેતો હોય ને બીજો જ મારો મિત્ર આવીને કહે આમ વર્તવું જોઈએ, આમ વર્તવું જોઈએ, આમ વર્તવું જોઈએ. સાધકે તો સ્વામીજીની આજ્ઞામાં રહેવાની ફરજ છે, પણ છતાં એક માર્ગ કાઢી નાખવાનો. આત્મીયતા સાથી મિત્ર એમ કહેશે કે તારે આમ વર્તવું જોઈએ, નો પ્રોબ્લેમ, સાર ઠીક છે, આપણે વિચારીએ, એ વાતનો અંત લાવી દેવાનો. જીભા જોડી નહીં, ખેંચમતા નહીં, ચર્ચાનો વિષય નહીં, કે જે કાર્યકર્તા કે જે પ્રમુખ. બુદ્ધિના વિચારોથી પ્રસંગોને મૂલવશે એ મંડળ, એ પ્રદેશમાં ક્યારે આત્મીયતા પ્રગટશે નહીં. પાંચ સાત વાતો કરવાનો છે, ક્યારેય ન પ્રગટે, ક્યારેય ન પ્રગટે. અક્ષરધામ સિવાય કોઈ ચીજ નથી. તમારા બુદ્ધિના નીચ અને નારાયક સંસ્કારથી જ્યારે બીજી વ્યક્તિઓને મૂલવીએ, તમારા ડાપણને ભોરપણના દાંભિકતાના અપેક્ષાના ભાવોથી જ્યારે મૂલવીએ, તમારી સાત્વિકતાના ભાવે કરીને બીજાને મૂલવીએ, આપણને પાપ લાગી જાય. એના કરતાં એક માર્ગ સરસ છે. મન બુદ્ધિનો આધાર લીધા સિવાય, વ્યક્તિનો આકાર જોયા સિવાય, કરતા કરતા મહારાજને માનીને ભજન કરી લેવું બસ. અને એ ભજન ડ્યુટીમાંથી, તમારી પાછળ કોઈ રિવર લઈને પડ્યો હોય, તમારી પાછળ કોઈ વાઘ પડ્યો હોય, સિંહ પડ્યો હોય, તમારું કોઈ ભયંકર દેવાળું નીકળી ગયું હોય, ભયંકર રોગ થઈ ગયો હોય, અને કેવું એક ભજન થાય. આપણે ભજન કરી લેવું, આ એક આપણે શરૂઆત કરી દેવી છે. સવારે મેં કહ્યું, કોઈ પણ ભોગે કોઈ પણ સંજોગોમાં 2.5 કલાક પોતા માટે જો રાખવાના હોય તો જ કાર્યકર્તા થજો. સાથે કે 2.5 કલાક પોતા માટે નહીં રાખો, પૂજાનો ભાગ જુદો, ચેષ્ટાનો ભાગ જુદો, 2.5 કલાક પોતા માટે નહીં રાખો. તો પ્રભુના બળે જીવી શકાશે નહીં, ગુણાતીત પુરુષોમાં ડૂબાશે નહીં. અને તમે જેટલું બોલશો, ગોષ્ઠી કરશો, એમાં સ્વસારપે કરીને, સાત્વિક ભાવે કરીને, હજુ વિવેકમાં સ્થિર રહ્યા નથી, હજુ વિવેકમાં સ્થિર નથી રહ્યા. અને પછી આપણે માઇક લેવાનું છે, અને માઇકનો એક પ્રભાવ એવો વિચિત્ર છે, મન બુદ્ધિને રાજી કરવા માટે, સ્વસારપને પોષવા માટે, કંઈક સારો દેખાવ થાય તે માટે, કંઈક સમજાવી દેવાના રાગથી, કંઈક સારી સેવા કરવી છે એક એક સાત્વિક ભાવના પાપે કરીને, વાણીથી પણ ખતરનાક રીતે. સૌથી વધારે અહંકાર ભેગો થાય છે વાણીથી. રસોઈ બનાવનારની અહંકાર સામાન્ય છે, વાણીથી જે અહંકાર ભેગો થાય છે બહુ ખતરનાક છે. ખબર ન પડે, અપેક્ષા વધે, જડતા વધે, પ્રભુથી દૂર, પ્રભુનું બળ લેવાય નહીં, રજોગુણ તમોગુણ વધતા જાય, એટલે આપણે સજાગ રહેવાનું છે. એટલે હવે ફરી એ દીકરો મોજીદળથી ગોંડલ આવ્યો, 3 મહિને અમે ફરી ભેગા થયા. મેં કહ્યું, તને બાપાએ ભજન કરવાનું કહ્યું છે. આપણે બધા આવીએ છીએ, બધાના સ્વભાવ જુદા હોય, બધાની પ્રકૃતિ જુદી હોય, બધાના અંગ જુદા હોય,
બધાનું ઇવોલ્યુશન જુદું હોય, બધાની સમજણ જુદી હોય, બધાના વિવિધ પ્રકારના રાગો જુદા હોય. દરેક ચૈતન્ય અરસપરસથી જુદા છે. કેટલા પ્રકારનો માંગ, કેટલા પ્રકારનો કામ, કેટલા પ્રકારની વાણીની ચંચળતા, કેટલા પ્રકારનો લોભ, આનંદ રીતે આપણે નપાસતા હોઈએ છીએ, કેટલા પ્રકારની અપેક્ષાઓ. એમાં તો ગુરુનાથ સાહેબ વાતમાં લખી જ નાખ્યું, સ્ત્રી એકાંતિક નશ થાય સાથી કે એને એનામાં ડાપણને ભોળપણનો ભારો ભારો ભર્યો છે, ભયંકર થાય જ નહીં. એને ભગવાન સ્વામિનારાયણ વાતો અને વતનામાં વિશ્વાસ આપવો બહુ અઘરો. પોતે સ્વયં સહજાનની રીતે જ વર્તે, એટલું ડાપણ પરાકાષ્ઠા, એટલું ભોળપણ પરાકાષ્ઠાએ, એટલું પાતળી પ્લેટ પરાકાષ્ઠાએ, કેટલું જાગ્રત બધાએ રહેવું પડે. કાર્યકર્તાઓમાં 100% એથડામણ થાય. એક ભજનનો માર્ગ 30 મિનિટ બુદ્ધિશક્તિનું બળ મૂકીને, 1-2 મિનિટ મધ્ય 13 અંચાળા, 1 અંચાળ સારંગપુર એક તરફ નજર કરીને, આવા સરસ પ્રભુ, આવું સરસ પ્રભુનું સુખ, આવું અક્ષરધામ, એમ કરીને પછી જે મંડી પડીએ 30 મિનિટ જોરથી, ભલે વિચારો ઉઠ્યા જ કરે, ઉઠ્યા જ કરે, ઉઠ્યા જ કરે, ઉઠ્યા જ કરે, ડોન્ટ બધર. નક્કી કરી નાખો પહેલા પ્રકરણની પહેલી ને છેલ્લી વાત પ્રમાણે, તમારે બધાએ મોડે કરી દેવાની છે અને સવારે પૂજા વખતે બોલવાનું છે. એક તો કોઈ નામ રૂપને આકાર જ નથી, નામે નાશવન છે, રૂપે નાશવન છે, આકારે નાશવન છે. ભગવાન સ્વામિનારાયણ કેવું બોલ્યા છે, એ વતનાથ કેટલું સુપ્રીમ, ગઢરૂ શહેર કે આશરી દેખાતા નથી. અને એ વાતને આપણને સમજણ પડી એ આપણી ઉપર કેટલી મોટી કૃપા કહેવાય. અને એ કૃપાના ફળ સ્વરૂપે આટલો બુદ્ધિયોગ પ્રભુ આપ્યો, પૂરું થઈ ગયું. તો સંભાળવા સિવાય, ભજન કરવા સિવાય કોઈ સાધન લેવાનું નહીં. બીજા બધા સાધન વામના છે. ઇવન તે વખતે સ્વાધ્યાય નહીં કરવાનો, સ્વાધ્યાય રાત્રે કરવાનો, ફરી જ ટાઈમ મળે ત્યારે. પહેલું ભજન પ્રસંગ બને ત્યારે, બાકી સ્વાધ્યાય તો એ કરવાનો છે જ. ક્યાં નપાસ થયો, કેવી રીતે નપાસ થયો એ તો કરવાનું છે. અને પ્રસંગે જ્યારે બળતરા હૃદયની વિશે ઊભી થાય, પ્રસંગે જ્યારે અભાવ બીજા હૃદયની વિશે ઊભો થાય, પ્રસંગે જ્યારે રાગ ઊભો થઈ જાય, રીસ ચઢાઈને જે સમય ડૂબતો માણસ જેમ ભજન કરે, કરવાનું 30 મિનિટ, પછી સ્વાધ્યાય, પછી સ્વરૂપ નિષ્ઠા અને મહિમાની વાત, પછી પાછું ભજન કરીને સૂઈ જવાનું. આપણે બધાએ સંકલ્પ કરી નાખવાનો છે, અનંત અનંત કાળથી દેહ ધર્યા જ કરે છે, ધર્યા જ લક્ષ્ય રહેશે, કેટલા વર્ષોથી કલ્પના જ કરી શકાતા નથી. તો અનંતકાળથી ફર્યા કરીએ છીએ, લક્ષ્ય રહેશે, એમ્પુરી, ગર્ભવાસ ફર્યા જ કરીએ છીએ. 5-10 વર્ષમાં એક સંકલ્પ નિર્ણય લઈ લેવાનો, મધ્ય 13 નિશાન મોક્ષરધામનો જ આત્યંતિક પ્રલયમાં બ્રહ્માંડ ક્યાં રહેવાનું છે, મંદિર ક્યાં રહેવાના છે. માનવી તો ખર્યા જ જાય છે, નિત્ય પ્રલયમાં માનવી જતો જ જાય છે, સ્મશાન યાત્રા દરરોજ કેટલી નિકર્યા જ કરે છે, નિકર્યા જ કરે છે. આપણે આપણા પ્રભુ અક્ષરધામના છે, એટલે મેં કહ્યું દુઃખી સાથી છીએ. ભગવાનને સંતની વાણીમાં ભમૂટ, વતનાને સ્વામીની વાતોમાં અવિશ્વાસ નહીં રહેવાનો. તમારા મન બુદ્ધિને કહી દેવાનું આખી દુનિયામાં અવિશ્વાસ ચાલે, ભગવાનને સંતની વાણીમાં અવિશ્વાસ નહીં. એક પ્રસંગ મળે એટલે પહેલું જ ભજન, સ્ટેટમેન્ટ નહીં, નો સ્ટેટમેન્ટ, તમારા મિત્રો સાથે બચાવ નહીં, સ્ટેટમેન્ટ નહીં, વાતો નહીં, ચર્ચા નહીં. આજે એક સંતો યુવા કાર્યકર્તાઓ આ વાતને ખૂબ ધ્યાન રાખે. તમારી દરેકની સાત્વિકતાની કરતી હોય, દરેક વ્યક્તિ જન્મી ત્યારથી અનંતકાળથી પોતાના ઈગોને પોષણ કરતી જ હોય, કરતી જ હોય, કરતી જ હોય,
વાસનાને સ્વભાવનું પોષણ કરતી જ હોય કરતી જ હોય કરતી જ હોય. વાસના એટલે પંચવિષય, સ્વભાવ એટલે અનંતકાળના હઠ માન ઈર્ષા દાંભિકતા વસ્સર વેર ઝેરની ખટપટના બધા અહંકારના ભાવો સ્વભાવ. એ વાસનાને સ્વભાવ એટલે પહેલું ભજન સ્વનારાયણ સ્વનારાયણ સ્વનારાયણ. તમે સાચા છો ને કોઈ કહી દીધું તમે આવું છે, અથવા કોઈએ કહ્યું તમારા માટે કોઈ આવું બોલે છે, તમને અભાવનો સંકલ્પ ઉઠ્યો, બુદ્ધિને વધારે ચાન્સ આપ્યા સિવાય તરત જ જય સ્વામિનારાયણ ભજન, પછી સ્વાધ્યાય, પછી વાંચન, પછી નિરાતે સભાસન કરતા સુઈ જવાનું. સવારે સ્વાધ્યાય ભજન કરી લો, રાત્રે કરી નાખો મસ્ત, બપોરે વાંચી નાખો મસ્ત, પણ વિશ્વાસપૂર્વક વાંચજો. બીજું બધું વાંચવું ના વાંચવું એવું નથી કહેતો, પણ સ્વામીની વાતોને વતનામાં તો ડૂબજો જ, નિષ્કલંક કાવ્યમાં તો ડૂબજો જ, ભગવાન સ્વામિનારાયણની ભક્ત ચિંતામણીમાં ડૂબજો જ. સાથે કે રોગો, જીવના રોગોને અનંત રીતે કાઢવાના અનંત પ્રકારના રસ્તા એક ભગવાન સ્વામિનારાયણ વતનાત્મા, અને એ જ વતનાને વિશિષ્ટ પ્રકારે સમજાવવા, મહિમાને સ્વરૂપનિષ્ઠાને સ્વધર્મને સુહૃદભાવની વાતો સમજાવવા સ્વામી અધ કરી રાખી. 3 ફેબ્રુઆરીના દિવસે બહુ સારી સ્વામીની વાતોનું પ્રકાશન તારદીવ મંડળ કરે છે. એ પુસ્તકને જોઈને પછી પટેલ સાહેબે જે દાખલો કર્યો છે એ પુસ્તકને, એ દાખલાને ફળ સ્વરૂપે આપણે બી સ્વામીની વાતો છપાવવાના છે. એકી સાથે ઘણી સ્વામીની વાતો પૃથ્વી પર આવી જશે, આ બ્રહ્માંડની બહુ મોટી સેવા થઈ જશે. આટલું એક પાકું રાખવું છે જ. પેલા ટાબોરિયાને પૂછ્યું 3 મહિના પછી ગોંડલ ભેગા થયા, મને કે એવું ને એવું ચાલે છે પણ મું નપાસ થયો નથી, ગમ ખાધી છે, પણ અમને એવું લાગે છે કે અમારા બેની વચ્ચે આત્મીયતા આ જન્મે નહીં શક્ય બને. મેં કહ્યું બાપાના તારે આ વાક્ય મારી આગળ બોલવાની જરૂર નથી, અમારી બેની વચ્ચે આત્મીયતા આ જન્મે શક્ય નથી, આ વધારે બોલે એવું ને એવું છે, બરાબર છે. સ્વામીએ કહ્યું ભજન સર્વે રોગની દવા છે, બસ એમાં વિશ્વાસ નહીં લાવવાનો. રાત્રે થોડું ખુલ્લા દિલની વાતો કરી લેવાની, ભજન કરી લેવાનું, પ્રભુનું જ બળ, કેવળ પ્રભુના બળે. સારંગપુરનો પંચ એક ને પંચાળા એક વિચારો એટલે પ્રથમ 18 જલ્દી સિદ્ધ થાય. સારંગપુર એક, પંચાળા એક, વિશ્વાસપૂર્વક વિચારો. પ્રથમ 26 વિશ્વાસપૂર્વક વિચારો, પ્રથમ 18 માર્ગ બહુ મોકળો થઈ જશે. પંચાળા 4 પ્રથમ 18 માર્ગ મોકળો થઈ જશે. પ્રથમ 18 ને 16 તો સ્વધર્મ છે, તમને ખબર છે. સવારના પર્વમાં સ્વામીજી ગોંડલ અક્ષર મંદિરમાં પૂજા કરતા, તે વખતે ચાલીને સવારના પર્વમાં જતા હતા, પૂજા કરતા હતા, પછી બેઠા, પછી ટાબુરિયાને જોયું, સ્વામીજીને પ્રસાદ આપ્યો, એક બદામ એક કાજુ આપ્યો. સ્વામીજીએ કહ્યું ઘેરે લઈ જજો. હું બાજુમાં બેઠો હતો, થોડો થોડો ઘરના પરિવારના જેટલા સભ્યોને આપજે એવું સ્વામીજી એવું કહે છે. આ પ્રસાદ કોઈ સંકલ્પ સહિત તે માગ્યો નથી, એમને સંકલ્પ કહીને આપ્યો છે. આટી 1, અભાવ 2, ખટપટ 3, અયોગ્ય જોયા કરવું, બધા માનના વિવેક, અને પણ એ ભયંકર પાપરૂપ છે. શિક્ષાપત્રીમાં કેટલું લખીને કહ્યું છે, ચાળી ચુગલી નિંદા ચાર ચક્ષુ ન થવું, કેટલું બધું લખી નાખ્યું છે પ્રભુએ વતનામાં, કેટલું બધું લખી નાખ્યું છે. સ્વામીની વાતોમાં તો હદ કરી નાખી, એટલું કડક શબ્દોમાં લખી નાખ્યું છે. સ્વામીની વાતોમાં બીજું બી લખ્યું છે, મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું છે, વતનામાં બી લખ્યું છે, નિજાત્માનમ બ્રહ્મરૂપમ. એ આપણું અંતિમ લક્ષ્ય છે. પહેલા પ્રકરણની પહેલી છેલ્લી વાત આપણું અંતિમ લક્ષ્ય છે. પ્રસંગ બને ત્યારે ભજન કરવું, પ્રભુનું જ બળ લેવાનું, ભજનમાં જ બેસી જવાનું, પછી બધું જ વિચારવાનું. નિજાત્માનમ બ્રહ્મરૂપમ વિચારવાનું, હું આત્મા છું,
અક્ષર બ્રહ્મા શિવ પછી ભજન કરવાનું, એ જ પણ મંડી પડવાનું પ્રભુનું બળ. એટલે પહેલું જ કોઈ પણ પ્રસંગને અભાવગુણનો જતાં પહેલાં, ટીકા ચર્ચામાં જતાં પહેલાં, સ્પંદનો ઊભા થતાં પહેલાં આપણે બળ લઈને જેવા સમય 10 મિનિટ, 20 મિનિટ, 25 મિનિટ, 15 મિનિટ સમય એમાં ઊભું થઈ ગયું તો જે સમય બાજુ ઊભા રહીએ, ભલે જોયા કે 10 મિનિટ એવું આમ રડીને ભજન લીમડાને છે ઉભા રહીને કરી નાખવાનું, પછી રાત્રે કરી લઈએ, તમને બળ મળે છે. મનુષ્યભાવ જેવો કોઈ પાપ નથી, દિવ્ય ભાવ જેવો કોઈ પુણ્ય નથી. તમે જ્યારે અક્ષરધામમાં છો અને જ્યારે બીજાનું જોયા કરો છો, વિચાર્યા કરો છો, એ ભયંકર મનુષ્યભાવ છે. બાબાની વાણીમાં વિશ્વાસ છે, તમારી બુદ્ધિની મૂલ્યાંકન નથી. બધાની બીજાની પાસે અપેક્ષા નહીં રાખો. અપેક્ષા રાખવું, બોલવું, જે ટીકા ચર્ચા નિંદા એ રાગ છે, તમારા દેહમનનું પોષણ કરે છે, તમારો બુદ્ધિનો ડોર છે, તમારામાં ભયંકર જડ બુદ્ધિ છે, માન છે. કેટલા વતનાદમાં કહ્યું છે, ક્યારે વતનાદ આપણે મનનચિંતન કરીએ છીએ? જનરલ માસિકો કરતા સ્વામીની વાતોને વતનાદ વધારે બળ આપશે. એનું કારણ એટલું છે, સનાતન ચૈતન્ય સ્વરૂપો છે. બીજું ના વાંચવું એવું નથી કહેતો. આ સત્સંગ તો મહાવિષ્ણુ રૂપ છે, બ્રહ્મરૂપ છે. આ સત્સંગનો તો અનંત પર્વત ભેદ તમારા દિમાગમાં ક્યારે બેઠું નથી જ બેઠું. આ સત્સંગ મહાવિષ્ણુરૂપ બ્રહ્મરૂપ છે કે નથી જ બેઠું. આ સત્સંગ અક્ષરધામ રૂપ છે, નથી જ બેઠું. કાર્યકર્તાઓને એટલું જ કહેવાનું છે, આપણે ભજન કરવું છે. પછી બે પ્રકારના ભાવથી ભજન કરીએ, એક કરતા હરતા માણીએ આનંદમાં રહીએ, અને નિજાત્માનમ બ્રહ્મરૂપમ માનીને આનંદમાં રહીએ, પછી એ ટાઈપે ભજન શરૂ કરીએ. મસ્ટ. એનો પત્ર આવ્યો સ્વામીજી, અને મહિના પછી કહ્યું કે અમે એટલા જ રાહ જવાના છીએ, તો સમયો કરવા વસંત પંચમીના સમય ઉપર તું આવજે. મેં પત્રમાં લખ્યું, બાપાના વચનને તું વિશ્વાસ રાખજે, બસ કાંઈ નથી કરવાનું. આપણે શું પ્રસંગો છે, એટલા પ્રસામાન્ય પ્રસંગોને એટલા ભયંકર માની બેસીએ છીએ. ભાઈ, તમારું કેટલું જડ ઈગો હશે, અને તમારી કેટલી નાસ્તિક બુદ્ધિ હશે, અને તમારો કેટલો ભયંકર મનોજભાવ હશે. હાડકાને ચામડાને જ ભાલા ભગવાન સ્વામિનારાયણને ગુણાતીત પુરુષોની દિવ્ય સરસગણ મૂર્તિના પ્રભાવમાં કિંચિત નહીં. ઠાકોરજીના દર્શન કરવા જઈએ, એક પ્રભાવમાં રહેવું. સવારે પૂજા કરવા બેસીએ, એક પ્રભાવમાં રહેવું. કોઈની વાણી સાંભળી શિબિરોમાં એક પ્રભાવમાં રહેવું, એક મહિમામાં રહેવું. મન બુદ્ધિના સંસ્કારોને વચ્ચે નહીં આવવા દેવાના, એ આનું કામ કરે, આપણે આપણું કામ કરવાનું. મન બુદ્ધિના સંસ્કારોમાં ડૂબી ગયા તો મરી ગયા સમજી ગયો, વેસ્ટ ઓફ ટાઈમ એન્ડ એનર્જી, ગંદકી જ છે, લેટ્રિનમાંથી સારું નીકળે જ નહીં. ઈવન ગમે તેવી ભૂલ થઈ ગઈ હોય, જાગ્યા થતી સવાર, ઈવન હીરો હોય નરકમાં પડી જાય, પણ જે સામે કાઢીને પછી ધોઈ નાખવાનું. ગમે તેવી ભૂલ થઈ ગઈ, પણ હીરો પડી ગયો નરકમાં, અંદર ડૂબી ગયો, હાથમાં પકડીને નર નીચે લઈને સાફ કરીને, બહુ મન થાય તો જે સામે કંઈ દુર્ગંધ આવતી હોય તો શેમ્પુ કે કંઈ સારા સાબુથી પણ ધોઈ નાખવાનું. એક જ માર્ગ છે, પણ ગભરાવાની જરૂર નથી. હું કામી છું, ક્રોધી છું, લોભી છું, નીચ છું, અલકર છું, પાપી છું, એના સરવાળા નહીં કરવાના. એના સંબંધી કહીને અક્ષરધામમાં છું. આ શબ્દો સત્સંગને ભૂલકુના માર્ગે ચાલનાર વ્યક્તિ માટે અયોગ્ય છે. તમે તમારી મોરાશમાંથી બહાર નહીં આવો. પ્રભુને તમને મહિમામાં ડૂબાડી દેવા છે, એમાંથી તમે બહાર એ ડૂબાડી શકશે નહીં. એ પ્રભુનો બળ લીધો કહેવાય, વિશ્વાસ એ પ્રભુનું બળ લીધું કહેવાય, પ્રસંગે તરત ભજન એ પ્રભુનું બળ લીધું કહેવાય, કરતા હરતા માનીને ભજન કરેલું એ પ્રભુનું બળ લીધું કહેવાય. આપણે ધીમે 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 આ માર્ગે ચાલવું છે. સાચા ખોટાના ધંધા માટે સત્સંગ નથી, ધોબીએ ધોબી થનાર માટે અસત્સંગ નથી, અને હજુ એ ધોબીએ ધોબી થવું હોય તો તમે નહીં ટકી શકો. આ જન્મે તો તમારો આત્મા મલિન થશે,
એટલે હું કહું છું કે બેટર તમે કોઈ નવો રસ્તો નોકરી શોધી કાઢો. અહીંયા રહીને આત્માને મલિન કરો, કાર્યકર્તા તરીકે રહી મલિન, હા ભજન કરતા કરતા ભગવદીનો પ્રસંગ તમારા કરતાં આગળ હોય એવા યુવકો એવા સંતો એની સાથેની મૈત્રી પ્રીતિ વધારવી, પ્રાદેશિક સંત સાથેની મૈત્રી પ્રીતિ વધારવી. ભગવદીનો પ્રસંગ મહિમા સમજાવવાનું કારણ છે. લીપ આપણે 60% છે, કોઈના 90% છે, મસ્ટ. તો આજના શુભ મંગળકારી દિવસે, પછી છોકરો વસંત પંચમીના દિવસે મુજદનનું એ ટાબુર્યું ત્યાં આવ્યું, મને દેખીને હું ટપાલ લાગતો હતો, આવીને બેઠો, જમવા સાથે ગયા, સાથે બેસીએ, સાથે સૂઈ જઈએ, સાથે આનંદ કરીએ. વાતો કરતાં કરતાં અમે ક્યારે નિંદ્રામ જતી જતા રહી એમને ખબર ન પડે. પછી જમતા જમતા હશ્યો, મેં કહ્યું કે વાતાવરણ સુધર્યું, કે હા સ્વામી સુધરવાની તૈયારી પર છે. જિંદગીમાં પહેલી વાર એને કબૂલ કર્યું કે મારી બહુ ભૂલ થઈ રહી છે. મેં કહ્યું બહુ થઈ ગયું જો સાંભળ. એને પોતે હવે જડતા જેવી હતી ખબર જ નહોતી, પણ એને એટલી એનામાં પ્રભુએ બુદ્ધિઓ કાપી, મારી બહુ ભૂલ થઈ રહી છે. જાગ્યા ત્યાંથી સવાર તું એને લિફ્ટ આપી દે છે, તું મારો ન પડતો બસ, તને માર જોડે વેલણ મારી દેલો, પાયો મારી દે, કંઈ વિચાર જ નહીં કરવાનો. એ નિષ્ઠાવાન અમરીશના પરિવારમાંથી આવી છે. એક તને ભજવાનું, ભગવાન ભજવામાં સાનુકૂળ છે. બે, ના શબ્દ કહેતી નથી. ત્રણ, તારે ચિંતા કરવાની જરૂર નથી. સત્સંગમાં ન આવવા દેતી હોય તો એ તો કોઈ પ્રશ્ન નથી, કે ના એ તો કે તમે જાઓ તો બહુ સારું. એ પાછું એવું બોલે ખરી પાછી કે તમે જાઓ એમાં મારો અડધો ભાગ તો છે એમ, એવું બોલે. રિઝલ્ટ સરસ આવી ગયું, એક જ વર્ષમાં બંને જણા સુખ્યા થઈ ગયા. પણ બુદ્ધિના બળે જીવવાનું નથી, કોઈના સ્વભાવ પ્રકૃતિથી બુદ્ધિનું મૂલ્યાંકન નહીં કરવાનું. તમારા સ્વભાવ પ્રમાણે સ્વભાવ પ્રકૃતિ સમજવા માટે બુદ્ધિ લગાડો, બીજાના સ્વભાવ પ્રકૃતિને જોવા માટે બુદ્ધિ નહીં લગાડવાની. ભગવાન સ્વામીએ કેટલા વચનો ના પાડી દીધી છે. આપણે આગળ જવું છે, ત્યાં નથી રહેવું, જ્યાં છે ત્યાં. દેવાનું કાં નીકળી ગયું તમને ખબર ન હોય, ફેક્ટરી બંધ થઈ ગઈ ખબર ન હોય, નોકરી તૂટી ગઈ ખબર ન હોય, બનવાનું છે ને ખબર ન હોય. એક જણ મળ્યો મને કે 13 કરોડની, મને 2 જણ મળ્યા. એક જણ કે 13 કરોડ ભારતમાં બેકાર છે ગ્રેજ્યુએટ, એક જણ 16 કરોડ કે ભારતમાં બે, એક જણ 17. મેં ખાનગીમાં બેસીએ વેપારીઓ જોડે, એટલે આમ એ બિચારા વાં કે સ્વામીજી આવી વોમિટ તમે આ છોકરાઓનું કરો છો, સરસ કામ થઈ રહ્યું છે, પણ તમારે અહીંયા પોઝિશન શું છે? મેં ગુજરાતમાં 16-17 લાખ છે, કરોડોની સંખ્યામાં ભારતમાં બેકારી છે, કરોડોની. અને છતાંય આપણે ભજનિકને સ્વાધ્યાય હોઈએ, પ્રભુ આપણું કાંડું પકડે જ રોટલો તો જવા ન દે. ભગવાન સ્વામિનારાયણના વખતમાં 2 વખત કાંડ પડ્યા, 2.5 વર્ષ સુધી પાણીનું ટીપું નહીં પૃથ્વી પર ભગવાન સ્વામિનારાયણ હોવા છતાં. ભયંકર કાળ, ભેંસો ગંધઈ ઉઠેલી, એટલું તો કાળ હમણાં જોયા નથી આપણે, બળદ ગંધઈ ઉઠેલા ચારેય બાજુ, ગુનાતીતે પૃથ્વી પર, મહારાજે પૃથ્વી પર, એ વખતે કાળ, ગુનાત્યા સાંઈના વખતમાં કાળ, નદી દુર્ગંધ 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 દુર્ગંધ. પ્રભુ પૃથ્વી પર, યોગીજી માનના શાસ્ત્રીમાં 2 પૃથ્વી પર, અને મુસલમાનોને આખું પાકિસ્તાન અલગ જોઈતું હતું. એ લોકોએ 42થી શરૂઆત કરી દીધી મારો કાપોની, 42થી 5 વર્ષ સુધી કાળ કાળનું કામ કરે, કર્મ કર્મનું કામ કરે, માયા માયાનું કામ કરે. આપણે પ્રભુના છીએ એટલે આપણે જય સ્વામિનારાયણ. એક દિવસે પાકિસ્તાન નથી આપ્યું આપણે, 5 વર્ષની કરુણ કતલે હામ, કંઈક ને કંઈક મહિને લૂંટ થાય જ. અમેરિકાની ધરતી પર એક બિચારા સિંધી ફેમિલી, એ ભાઈ મને મળવા આવેલા, એ જ્યારે પાકિસ્તાનમાં હતા ત્યારે બહુ નાની ઉંમર હતી, ત્યારે એને જે વર્ણન કર્યું 42 થી 47માં, અને 47માં જ્યારે તાણ તો પછી એ લોકો તો અધ કરી નાખી.
જે થયું તે પણ કાળ કેમને માયા ભગવાનના ભક્તોને નડી ન શકે આપણી જાગૃત રહેવાની જરૂર છે. કાર્યકર્તાઓની બહુ જવાબદારી છે પણ તમે મોડા નહીં પડતા, મન બુદ્ધિને તમે સાથ નહીં આપતા. આપણું ધ્યેય બનાવીને જજો બસ. પછી એક એક બબ્બેમાં સભાઓ કરજો. ગામડા તો કેટલા, પાંચ પાંચ ગામડા લઈને જય સ્વામિનારાયણ દોડ્યા જવાનું દોડ્યા જવાનું. આ વખતે જે શિબિરમાં જે કક્ષાએ સમાજ આવવાનો તો નથી આવી શક્યો એનું કારણ એટલું જ, પ્રાદેશિક સંતો અને તમે બે જણા. હવે આપણે એમાંથી માર્ગ કાઢીને નીકળવો છે, વ્યવસ્થિત રીતે નીકળવું. આજના શુદ્ધ મંગળકારી દિવસે ભગવાન કિશન, ભગવાન રામ, ભગવાન શિવશક્તિ, ભગવાન સ્વામિનારાયણ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, બાપાજી, બાપાજી, સાઈ સ્વામી, સૌનાય ચેન્નાય એક જ પ્રાર્થના. દેશકાળમાં ઉદાસીનતા નહીં આવી જાય, પ્રસંગે અપમાનના પ્રસંગે દેશકાળના પ્રસંગે મનુષ્યભાવને કે ઉઠવાનો, કલ્પતા પહેલા આ કરી જ નાખવાનું. એ દીકરી છ આઠ મહિને બદલી ગઈ, તારા દેશકાળ સારા થવાના છે. જ જ જ જીવનમાં ધીમે 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 આત્મીયતા પ્રગટાવજો બસ. સુહૃદભાવ પ્રગટાવજો, ગરીબાઈ પ્રગટાવજો. સુહૃદભાવમાં ગરીબાઈ આવી જ જાય છે. આપણે એ રીતે જીવી લેવું છે જ્યાં હોઈએ ત્યાં, મનને આંદોલિત નહીં બનાવતા. ચાલ્યા જ કરવાનો વ્યવહાર છે. આપણે આધ્યાત્મિક વ્યવહાર કરવાનો, કોઈ સ્થૂળ વ્યવહાર કરે સમજી લેવાનો. કક્ષા કોઈ બીજા કેજીમાં પ્લે હાઉસમાં રમતું હોય એને બી એની જોડે એટલો જ ભાવ રાખવાનો. કોઈ જીનિયસ સ્ટુડન્ટ હોય એની જોડે એટલો જ ભાવ રાખવાનો. એમાં ભેદદ્રષ્ટિ નહીં. સમાગમ પહેલાં બાળકનો ન થાય, નહીં તો આપણને રડતા શીખવાડી દે. તો ગુરુહરિને ગુણાતીત કરું છું આ અંગે ખૂબ ખૂબ બળ આપે એ જ પ્રાર્થના સહેજાન સ્વયં મહારાજ. પ્રથમ શ્રી હરિ મેરે ચરણે શીશ નમાવુ નૌતમ લીલા રે, નારાયણ ની ગાવુ મોટા મુનિવર રે, એકાગ્ર કરી મન ને જૈને કાજે રે, સેવે જાઈ મન ને આસન સાધી રે, જ્ઞાન દરી ને ધારે જૈની ચેષ્ટા રે, દેહ કરી સંભારે સહજ સ્વાભાવિક રે, પ્રકૃતિ પુરુષોત્તમ ની સુણતા સજની રે, ભીખ મટાડે જમની ગાવું હે તેરે, હરિના ચરિત સંભારી પાવન કરજો રે, પ્રભુજી બુદ્ધિ મારી સહજ સ્વભાવે રે, બેઠા હોય હરિજારે તુલસી ની માળા રે, કર લઈ ફેરવે ત્યારે રમુજ કરતા રે, રાજીવ નૈણ રૂપાળા કોઈ હરિજનની રે, માગી લઈને માળા બેવડી રાખી રે, બબ્બે મણકા જોડે ફેરવે તાણી રે, કઈક માળા તોડે વાતો કરે રે, રમુજ કરીને હસતા બેડી કરી રે, માળા કરમા ઘસતા ક્યારેક મીચી રે, મિત્ર કમળ ને સ્વામી પ્રેમાનંદ કહે રે, જ્ઞાન ધરે બહુ નામી સાંભળ સૈયલ રે, લીલા નટના ઘર ની સુણતા સુખડું રે, આપે સુખ સાગર ની નેત્ર કમળ ને રે, રાખી ઉગાડા ક્યારે ધ્યાન ધરી ને રે, જૈસે જીવન બારે ક્યારેક ચમકી રે, ધ્યાન કરતા જાગે જોતા જીવન રે, જન્મ મરણ દુઃખ ભાગે પોતા આગળ રે, સભા ભરાઈ બેસે સંગ હરિજનની રે, સામુ જોઈ રહે છે ધ્યાન ધરી ને રે, બેઠા હોય હરિ પોતે સંગ હરિજન ને રે, તૃપ્ત ન થાય જોતે સાધુ કીર્તન રે, ગાય વજાડી વાજા તેમને જોઈ રે, મગન થાય મહારાજા તેમની ભેળા રે, ચક્કી વગાડી ગાય સંત હરિજન રે, નિર્ઘી રાજી થાય ક્યારેક સાધુ રે, ગાય વજાડી તાળી ભેળા ગાય રે,
થાળી દૈવન માળી આગળ સાધુ રે કીર્તન ગાય જ્યારે પોતા આગળ રે કથા વંચાય ત્યારે પોતે વાર્તા રે કરતા હોય બહુ નામે કસતા આવે રે પ્રેમાનંદ ના સ્વામી મનુષ્ય લીલા રે કરતા મંગળકારી ભક્ત સભા મારે બેઠા બહુ બયહારી જેને જોતા રે જાય જગ આશક્તિ જ્ઞાન વૈરાગ્ય રે ધર્મ સહિત જે ભક્તિ તે સંબંધી રે વાર્તા કરતા બારી હરી સમજાવે રે નિજ જનને સુખકારી યોગ સાંખ્ય રે પંચરાત્ર વેદાંત એ શાસ્ત્ર નો રે રહસ્ય કહે કરી કાંત જ્યારે હરિજન રે દેશ દેશ ના આવે ઉત્સવ ઉપર રે પૂજા બહુવિધ લાવે જાણી પોતાના રે સેવક જન્મ વિનાશી તેમની પૂજા રે ગ્રહણ કરે સુખ રાશિ ભક્ત પોતાના રે તેને શ્યામ સુજાણ ધ્યાન કરાવી રે ખેંચે નાડી પ્રાણ ધ્યાન માતી રે ઉઠાડે નિજ જનને દેહમાં લાવે રે પ્રાણ ઇન્દ્રિય મનને સંત સભા મારે બેઠા હોય અવિનાશ કોઈ હરિજનને રે તેડવો હોય પાસ પહેલી આંગળી રે નેત્ર તણી કરી સાન પ્રેમાનંદ કહે રે સાધ કરે ભગવાન મોહનજી ની રે લીલા અતિ સુખકારી આનંદ આપે રે સુણતા ન્યારી ન્યારી ક્યારેક વાતો રે કરે મુનિવર સાથે ગુચ્છ ગુલાબ ના રે છોડે છે બે હાથે શીતળ જાણી રે લીંબુ હાર ગુલાબી તેને રાખે રે આંખો ઉપર દાબી ક્યારેક પોતે રે રાજી પામા હોય વાતો કરે રે કથા વંચાવે તો રે સાંભળે કીર્તન રે પોતે કઈક વિચારે પૂછવા આવે રે જમવાનું કોઈ ત્યારે હાર ચડાવે રે પૂજા કરવા આવે તેના ઉપર રે બહુ ખીજીરી સાવે કથા સાંભળતા રે હરે હરે કહી બોલે મર્મ કથાનો રે સુણી મગન થઈ ડોલે પાન કથા મારે બીજી ક્રિયા માએ ક્યારે કચાનક રે જમતા હરે બોલાય થાય સ્મૃતિ રે પોતાને જર તેની થોડુંક હસે રે ભક્ત સમૂહ જોઈ બેની એમ હરી નિત નિત રે આનંદ રસ વરસાવે એ લીલા રસ રે જોઈ પ્રેમાનંદ ગાવે સાંભળ સજની રે દિવ્ય સ્વરૂપ મોરારી કરે ચરિત્ર રે મનુષ્ય વિગ્રહ ધારી કયા મનોહર રે મોહન મનુષ્ય જેવા રૂપ અનુપમ રે નિજ જનને સુખ દેવા ક્યારેક ઢોલીએ રે પૈસે શ્રી ઘનશ્યામ ક્યારેક પૈસે રે ચાકડે પૂરણ કામ ક્યારેક ગોદડું રે ઓછાડે સહિત પતલું હોય રે તે પર બેસે પ્રીતે ક્યારેક ઢોલિયા રે ઉપર તકિયો બાળી તે પર બેસે રે શ્યામ પલાટી વાળી ગણુક બેસે રે તકિયો ભીંગણ દઈને ક્યારેક ગોઠણ રે બાંધે કેસ લઈને ક્યારેક રાજી રે થાય અતિશય આલી સંત હરિજનને રે બેટે પાત્મા ગાલી ક્યારેક માથે રે લઈ મેલે બે હાથ છાતી માએ રે ચરણ કમળ દે નાથ ક્યારેક આપે રે હાર તોરા ગિરધારી ક્યારેક આપે રે અંગના વસ્ત્ર ઉતારી ક્યારેક આપે રે પ્રસાદી ના થાળ પ્રેમાનંદ કહે રે ભક્ત તણા પ્રતિપાળ એવા કરે રે ચરિત્ર પાવનકારી સુખજી સરકારે ગાવે નિત સંભારી ક્યારેક જીવને રે તાક તળે દબાવે ડાબે જમણે રે ફડકે સહજ સ્વભાવે છીક જરે આવે રે ક્યારે રૂમાલ લઈને ચીક ખાય રે ભૂખ પર આડો દઈને રમુજ આણી રે હસે અતિ ઘનશ્યામ મુખ પર આડો રે રૂમાલ દઈ સુખધામ ક્યારેક વાતું રે કરતા થકા દેવ છેડે રૂમાલ ને રે વડદેવાની દેવ અતિ દયાળુ રે
स्वभाव छे स्वामी नो पर दुख हारी रे वारी बहु नामी नो कोई ने दुखियो रे देखी न कमाय दया आणी रे अति आकड़ा थाय अन धन वस्त रे आपी ने दुख टाड़े करुणा दृष्टि रे देखी वान जवाड़े डावे खबे रे किस अड़ सोड़े ना की चाले जमना रे कर मारू माल राखी क्या रिक डाबो रे करगड़ ऊपर मेली चाले वालो रे प्रेमानंद नो हेली नित नित नौतम रे लीला करे हरि राय गाता सुनता रे हरि जन राजी थाय सहज स्वभावे रे उतावड़ा बहु चाले हित करी ने रे बोलावे बहु वाले क्यारिक घोड़े रे चढ़वू होए त्यारे क्यारिक संत ने रे पीरस वापर धारे त्यारे डाबे रे भबे खेस ने आणी किस ने बांधे रे केड़ संगाते ताणी पीर से लाडू रे चले भी घन श्याम चढ़स जम्यानी रे लई लई तेना नाम परे पंगत मारे बारंबार महाराज संत हरि जन ने रे पीरस वारे काज श्रद्धा भक्ति रे अति गणी पीरसता कोई ना मुख मारे आपे लाडू हसता पाछली रात्रि रे चार घड़ी रह त्यारे दातण करवारे उठे हरि देवारे नावा वैसे रे नाथ पलाटी वाड़ी कर लई कड़शो रे जड़ डोड़े बनमाड़ी कोरे वस्त्रे रे करी शरीर ने लूवे प्रेमानंद कहे रे हरिजन सर्वे जुवे रूड़ा शोभे रे नाइने उबा होए वस्त्र फेरे लूरे सातण बच्चे निचोवे पग सातण ने रे दुहिने सारंग पानी कोरा किसने रे पहरे सारी पिट ताणी ओड़ी उपरणी रे रेशमी कोरनी वाले आवे जमवारे चाकड़िये चढ़ी चाले माथे उपरणी रे ओड़ी वैसे जमवा कान उगाड़ा रे राखे मुझने गमवा जमता डाबा रे पग्नि पलाटी वाड़ी ते पर डाबो रे कर मेले वन माड़ी जमना पगने रे रागी उपो श्याम ते पर जमनो रे कर मेले सुख दाम रूड़ी रीते रे जमे देवना देव बारे बारे रे पाणी पिदानी देव जनस स्वादूरे जनाय जमता जमता पासे हरिजन रे बैठा होय मन गमता तेमने आपी रे पची पोते जमे जमता जीवन रे हरिजन ने मन गमे फिर वे जमता रे पेट ऊपर हरि हाथ उड़ कर खाए रे प्रेमानंद नानाथ चढ़ू करे रे मोहन तृप्त थईने दतने कुतरे रे सड़ी रूपानी लईने मुख वस लईने रे ढोलिये बीराजे पूजा करे रे हरिजन हेते जाजे पापण ऊपर रे आटो लई अल बेलो पेटो बांधे रे छोगू मेली छेलो वर्ष ऋतु ने रे शरद ऋतु ने जानी गैला नदी नारे निर्मल नीरव खाणी संत हरि जन ने रे साथे लई घन श्याम नाव पधारे रे केले पूरण काम बहु जड़ क्रीड़ा रे करता जड़ मानाय जड़ माताड़ी रे नईने कीर्तन गाय नईने बारे रे मिश्री वस्त्र पैरी घोड़े वैसी रे गेरावे रंग लहरी पावन जश्ने रे हरिजन गाता आवे जीवन जोईने रे आनंद उर न समावे गढ़पुर वासी रे जोईने जग आधार सुफल करे छे रे नैना बारंबार अभी भी राजे रे ओसरिये पवनामी ढोलिया ऊपर रे प्रेमानंद ना स्वामी निज सेवक ने रे सुखदेवा ने काज पोते भट प्यारे पुरुषोत्तम महाराज पढ़िया माही रे सभा करी भी राजे पूरण शशि रे उड़गण माजे मचाजे ब्रह्म रस वर्षी रे तृप्त करे हरिजन ने पोड़े रात्रे रे जमी श्याम शुद्ध अन्न ने बे आंगड़ियों रे
तिलक धरया नी फेरे बाल बच्चे रे खूबी राखी फेरे सूता सूता रे माड़ा मांगी लईने जमणे हाथे रे चित फिर वे चित दईने भूलना पड़े रे केदी ए उनियाम धर्म कुवरनी रे सहज प्रकृति एम पर निद्रा मारे कोड़िया होय मुनि राय कोई अजाने रे लगार अड़की जाए त्यारे पड़की रे जागे सुंदर शाम कौन छे पूछे रे सेवक ने सुख दाम ए भी लीला रे हरिनी अनंत अपार मैं तो गाई रे कायिक मति अनुसार जे कोई प्रीते रे शिव से सुन से गाशे प्रेमानंद रोले स्वामी राजी काशे वो श्याम स्नेही सुंदर वर जो वाला जत करीने जीवन मारा जीव मही को वाला चिन्ह अनुपम अंगो अंगना सुरत संभारु वाला लक्षिक निर्घी नौतम मारा गुर माऊ दारु वाला वरुण कमल सम जुग चरणी शोभा सारी वाला चिंतन करवा आतुरति मन वृत्ति मारी वाला प्रथम ते चिंत वन करूं सुंदर सोड़े चिन्ह वाला उर्व रेखा ओपी रही अतिश नीन वाला अंगूठा आंगणी बचती निशरी ने आवी वाला पानी नी बे कोरे जोता भक्त ने मन बावी वाला जुग चरण मा कहू मनोहर चिन्ह तेना नाम वाला शुद्ध मने करी संभाता नाश पामे काम वाला अष्ट कोण ने उर्वर का स्वस्तिक जम्बु जब वाला वज्र अंकुश केतु ने पद्मा जमणे पगे नव वाला त्रिकोण कड़श ने गोपद सुंदर धनुष ने मीन वाला अर्ध चंद्र ने व्योम सात छे डाबे पगे चिन्ह वाला जमणा पगना अंगूठना नख माही चिन्ह वाला ते तो निर्खे जे कोई भक्त प्रीति ये प्रवीण वाला के जे अंगूठानी पासे तिलक नौतम दारु वाला प्रेमानंद कहे निर्कु प्रीते प्राण लई बारु वाला हवे मारा वाला ने नहीं रे विसारो रे श्वास कुछ वासे ते नित्य संभारो रे पड़ो मारे सहजानंद जी शुपानो रे हवे हूँ तो केम करी राकेश छानो रे आव्यो मारे हरि वर वर वानु ठाणो रे ए वर न मणे घर चे नाणो रे ए वर भाग्य विना नव भावे रे ए स्नेह लग्न विना नव भावे रे दुरी जन मन रे माने ते कहे जो रे स्वामी मारा रुदियानी भीतर रह जो रे हवे हूँ तो पूरण पदवी ने पामी पढ़ाओ ने भीष्टोड़ानंद ना स्वामी हवे मारा वाला ना दर्शन सारु हरि जन आवे हजारे हजारु टोलिए विराजे सहजानंद स्वामी पूरण पुरुषोत्तम अंतर जामी सभा मते बैठा मुनि ना वृंद प्रेमा शोभे तारे विट्यो जय मा चंद्र दुर्गापुर खेल रचो अति भारी बेड़ार में साधु आने ब्रह्मचारी ताड़ी पड़े ऊपड़ती अति सारी पुण्यताय चौदह लोक थकी न्यारी पागलड़ी मा चोगली हुवती शोभे जोरी जोरी हरि जन नाम न लोभे पधरा
મારી જનમો જનમની ખામી મળા મુને નિષ્કુળાનંદના સ્વામી મૂળે પ્રભુ સકલ મુનિ કેશમ સ્વામિનારાયણ દિવ્ય મૂર્તિ સ્વામિનારાયણ દિવ્ય મૂર્તિ સંતન કે વિશ્રામ હરિયો સંતન કે વિશ્રામ મૂળે પ્રભુ સકલ મુનિ કેશમ અક્ષર પર આનંદ ઘન પ્રભુ કિયો હે ભૂપરટા જેહિ મિલત જન તરત માયા જેહિ મિલત જન તરત માયા લહત અક્ષર ધામ હરિયો લહત અક્ષર ધામ કોટે પ્રભુ સકલ મુનિ કેશ શરદ શેષ મહેશ મહામુનિ જપત જેહિ ગુણ નામ જાસ પદ રજ શીષ ધરી ધરી જાસ પદ રજ શીષ ધરી ધરી ભોત જનનિષ્કામ હરિયો ભોત જનનિષ્કામ કોટે પ્રભુ સકલ મુનિ કેશ પ્રેમ કે પર્યંક પર પ્રભુ કરત સુખ આરામ મુક્તાનંદ નિજ ચરણ ડિગ ગુણ મુક્તાનંદ નિજ ચરણ ડિગ ગુણ ગાવત આઠુ જામ હરિ ગુણ ગાવત આઠુ જામ કોડે પ્રભુ સકલ મુનિ કેશામ રેશામ તમે સાચું નાણું બીજું સર્વે દુઃખદાયક જાણું રેશામ તમે સાચું નાણું સુખ સંપત કાવે તે તો સર્વે મહા દુઃખ ઉપજાવે અંતે માં કામ કોઈ નાવે હે શ્યામ તમે સાચું નાણું હે મૂર્ખ લોક મરે ભટકી જૂઠા સંગે હારે શિર ભટકી તેથી મારી મન વૃત્તિ અટકી હે શ્યામ તમે સાચું નાણું હે અખંડ અલૌકિક સુખ સારું હે જોઈ જોઈ મન મોયું મારું ધરા ધન તમ ઉપર વારું હે શ્યામ તમે સાચું નાણું હે બ્રહ્માથી કીટ લગી જોયું જૂઠું સુખ જાણીને વગોયું મુક્તાનંદ મન તમ સંગ મોયું હે શ્યામ તમે સાચું નાણું બંધુ સહજાનંદ રસ રૂપ અનુપમ સાર નેરે લોય જેને ભજતા છૂટે ફંદ કરે ભવ પાર નેરે લોય સમરૂપ પ્રગટ રૂપ સુખ ધામ અનુપમ નામ નેરે લોય જેને ભવ બ્રહ્માદિક દેવ ભજે તજ કામ નેરે લોય જે હરિ અક્ષર બ્રહ્મ આધાર કે પર કોઈ નવ લહે રે લોય જેને શેષ સહસ્ર મુખ ગાય નિગમ નેતી કહે રે લોય વર્ણવ સુંદર રૂપ અનુપ જુગલ ચરણે નમી રે લોય નકશિક પ્રેમ સકીના નાદ રહો ઉરમાર મીરે લોલ આવો માર મોહન મિટડા લાલ કે જો તારી મૂર્તિ રે લોલ જતન કરી રાખું રસિયા રાજ વિસારુ નહીં પૂરતિ રે લોલ મન મારું મોયું મોહન લાલ પાગલડી ની વાત મારે લોલ આવો ઓરા છોગલા ખોસું ચેલ કાતેલા જો કાત મારે લોલ વાલા તારું જળ કે સુંદર બાલ તિલક રૂડા કર્યા રે લોલ વાલા તારા વામ કરણ માતિલ તેણે મનડા હર્યા રે લોલ વાલા તારી ભ્રુકુટીને બાણે શ્યામ કરજ મારા કોરિયા રે લોલ નેણે તારે પ્રેમ સખીના નાથ કે ચિત્ત મારા ચોરિયા રે લોલ વાલા મુને વશ કી ધી ગન શ્યામ વાલપ તારા વાલ મારે લોલ મન મારું તલ કે જોવા કાજ તી બકડી છે ગાલ મારે લોલ વાલા તારી નાસિકા નમણી નાથ અધર વિમલાલ છે રે લોલ
છેલા મારા પ્રાણ કરું કુરબાન જોયા જેવી ચાલ છે રે લોક વાલા તારા દંત દડમ ના બીજ ચતુરાઈ ચાવ તારે લોલ વાલા મારા પ્રાણ મરો છો નાથ મીઠું મીઠું ગાવ તારે લોલ વાલા તારે હસવે હરાણું ચિત્ત બીજું હવે નવ ગમે રે લોલ મન મારું પ્રેમ સખી ના નાથ કે તમ કેડે પમે રે લોલ રસિયા જોઈ રૂપાળી કોટ રૂડી રે કાવડી રે લોલ વાલા મારું મનડું મળવા જાય કે જાય ચિતડું ચડી રે લોલ વાલા તારી જમણી ભુજાને પાસ રૂડા દિલ ચાર છે રે લોલ વાલા તારા કંઠ વચ્ચે દિલ એક અનુપમ સાર છે રે લોલ વાલા તારા ઉરમા વિણ ગુણ હાર જોઈ નેણા ટરે રે લોલ વાલા તે તું જાણે પ્રેમી જન જોઈ નિત્ય ધ્યાન ધરે રે લોલ રસિયા જોઈ તમારું રૂપ રસિક જન ગે લડારે લોલ આવો વાલા પ્રેમ સખી ના નાથ સુંદર વર છે લડારે લોલ વાલા તારી પૂજા જુગલ જગદીશ જોઈને જાઉં વારણે રે લોલ કરના લટકા કરતા લાલ આવો ને મારે વારણે રે લોલ વાલા તારી આંગળીઓની રેખા નકમણી જોઈને રે લોલ વાલા મારા ચિત્ત મારા કું ચોરી કહું નહીં કોઈને રે લોલ વાલા તારા ઉર મહાનુપમ છાપ જોવાને જીવ આગળો રે લોલ વાલા મારા હૈડે હરખ ના માય જાણું જે હમણા મળો રે લોલ વાલા તારું ઉદર અતિ રસ રૂપ શીતળ સદનાથ જી રે લોલ આવો ઓરા પ્રેમ સખી ના પ્રાણ મળું ભરી વાત જી રે લોલ વાલા તારી મૂર્તિ અતિ રસ રૂપ રસિક જોઈને જીવે રે લોલ વાલા એ રસ ના ચા કણ હાર કે ચાશ તે નવ પીવે રે લોલ વાલા મારે સુખ સંપત તમે શ્યામ મોહન મન બાવતારે લોલ આવો મારે મંદિર જીવન પ્રાણ હસીને બોલાવતારે લોલ વાલા તારું રૂપ અનુપમ ગૌર મૂર્તિ મન માગ મેરે લોલ વાલા તારું જોવન જોવા કાજ કે ચિત ચરણે ન મેરે લોલ આવો મારા રસિયા રાજીવ નેણ મરમ કરી બોલ તારે લોલ આવો વાલા પ્રેમ સખી ના સેણ મંદિર મારે ડોલ તારે લોલ વાલા તારું રૂપ અનુપમ નાદ ઉદર શોભા ગણી રે લોલ ત્રિવણી જો સુંદર ચેલ આવો ને ઓરા અમ ભણી રે લોલ વાલા તારી નામી નૌતમ રૂપ ઉડી અતિ ગોળ છે રે લોલ કટિલંક જોઈને સહજાનંદ કે મન રંગ ચોળ છે રે લોલ વાલા તારી જંગા જુગલ ની શોભા મન માં જોઈ રહું રે લોલ વાલા નિત નિરખું પિંડી ને પાણી કોઈ ને નવ કહું રે લોલ વાલા તારા ચરણ કમળ નું ધ્યાન ધરું અતિ હેત મારે લોલ આવો વાલા પ્રેમ સખી ના નાથ રાખું મારા ચિત્ત મારે લોલ વાલા તારા જુગલ ચરણ રસ રૂપ વખાણું બાલ મારે લોલ વાલા અતિ કોમળ અરુણ રસાળ ચોરે ચિત્ત ચાલ મારે લોલ વાલા તારે જમણે અંગૂઠે દિલ કે નક માચી ન છે રે લોલ વાલા છેલ્લી આંગળીએ દિલ એક જોવાને મન દીન છે રે લોલ વાલા તારા નખ ની અરુણતા જોઈને શશી કળ ક્ષીણ છે રે લોલ વાલા રસ ચોર ચકોર જે ભક્ત જોવાને પ્રવીણ છે રે લોલ વાલા તારી ઉર્ધ્વ રેખા માં ચિત્ત રહો કરી વાસ ને રે લોલ માગે પ્રેમ સખી કર જોડી દેજો દાન દાસ ને રે લોલ માગે પ્રેમ સખી કર જોડી દેજો દાન દાસ ને રે લોલ સતસંગી સૌ સાંભળો પૂર આનંદ આણો અપાર આપણને જે મળ્યા છે તે રહે છે માયા પાર આવા બીજા કોઈને મા
મળશે નહીં દેહ મૂકી જેને પામવું તે દેહ છતાં મળ્યા નહીં મોટો લાવો લઈ કરી થઈ બેઠા છો સુખિયા તરી આ સ્વામી ના પ્રતાપથી કોઈ વાતે કામી નવ રહી નિજાશ્રિતાનામ સકલાદ્યંતા સદ્ધર્મ ભક્તે રમણમ વિદાતા દાતા સુખાનામ મનસેપ્સિતાનામ કરોતુ કૃષ્ણો ખિલ મંગલમ નઃ